પ્રસ્તુત છે હાસ્યરસનો કાર્યક્રમ હસે એનું વસે. હસે એનું વસે, બાકી હાથ ઘસે. હસે એનું વસે, બાકી હાથ ઘસે. એ હસે એનું વસે. હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા. મારો એક અપણ મિત્ર છે, એક દી મારી પાસે બેહવાયો. મને કે ધીરુભાઈ, માણસો દોડા દોડી કરીને રૂપિયા ભલે ગમે એટલા કમાય, પુરુષ પાસે રૂપિયા રે ને વાપરી નાખે. મને કે આપણા દેશમાં રૂપિયા બે જગ્યાએ હંચવાય છે. મેં કીધું ક્યાં? મને કે ઘેરે બાયુને આપી દો તો રૂપિયા હંચવાય, એક બેંકમાં મૂકો તો રૂપિયા હંચવાય. મેં કીધું બરોબર છે. મને કે બાયુ અને બેંક બેમાં તફાવત એટલો છે, બેંકમાં પાછા મળે. બાયુની સુટકેસમાં ગરી જાય, ન નીકળે. આપણને કારખાના મને કે રાખી દે. હા, એક ભાઈ એની કરવાળીને કે 10 વર્ષથી પરણીને આવી છો, એ કે તને બા જેવી રોટલી બનાવતા હજી આવડતું નથી. એની કરવાળી કે તમે બાપા જેવો લોટ બાંધતા શીખો. હા, તો અહીં ખબર પડે કે 8 વર્ષથી પાપુ ગોઠણીયા પહેરથી લોટ બાંધે. હા, ભગુભાઈ રોહડિયા ધુનાની ધરતીના સુપાત્ર ચારણ કવિ એમ કે છે, ગામડાનો માણસ કેવું જીવન જીવતો કે નાનકડા ખેતરમાં ઉગાડી અન્ન અમે પોતાની પેટ ભરી રાબ છાસ ખાતા હતા. પ્રાગળમાં ઉઠીને ચાંગણું ચબૂતરે કણ દઈ કબૂતરાને કામે અમે જાતા હતા. ગામડાનો માણસ હરામનું ન ખાતો. 7 વર્ષના છોકરાથી માંડીને 70 વર્ષના વૈયા વ્રત આખું કુટુંબ ખેતરે કામે વહી જતા, મહેનત કરીને ધાન પકવતા. એ બાજરાના જારીના રોટલા થતા, ત્રીજી શેરીઓમાં સુગંધ આવતી. સુકામ મહેનતના રોટલા હતા, અને આજ રોટલા ખાવ પલારીને પૂઠા ખાતા હોય એવું લાગે. આ ખીચડી ખાવ ગોદડા ચાવતા હોય એવું લાગે. હાવ સ્વાદ વહી ગયા એમ. પંખીને ચણી નાખી અને ખેડૂ હાથી લઈને ખેતરે જતો, તેથી આ ધરતી માથે માયગા મેં વરહતા. ગાયની ખરી જેવડી વાદળી ઓતરમાંથી ચડતી ને ઘરનો વડીલ છોકરાઓને એમ કહેતો, બેટા હાથી છોડી નાખો, ગાડા જોડો, હાલો ગામમાં. હમણાં ધરતીનો ધણી મેહુલિયો આવી જાય. સીમાડેથી ગાડા જોડીને હાલતા થતા ગામના ઝાપે આવે ત્યાં બારે મેઘ ખાંગા થતા, અને અટાણે હામે વરસાદ વરસતો હોય તો એ ખેડૂત શેઠે ઉપો ઉપો કે ઈ આય ન આવે. એને ખબર હોય ને શું હારા કામ કર્યા છે. તાવે કુતરા વાહે કોઈ શું ના ઘા કર્યા ન્યા વરસાદ આવે. પણ એનાથી આગળ તો પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો ઘીની તારેથી અને અમે નવરાવતા હતા. ઘંટીના ગાળેથી ઉઘરાવી અબોટિયા ને લોટિયા ને દોથા ભરીને લોટ અમે આપતા હતા. હવારમાં ચૂલો હળગે પેલો રોટલો રામ રોટી માટે બને, ઘી ચોપડીને આપતા. પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો ઘીની ધારેથી એને અમે નવરાવતા હતા. ઘંટીના ગાળેથી ઉઘરાવી અબોટિયા ને લોટિયા ને દોથા ભરીને લોટ અમે દેતા હતા. પહેલો રોટલો રામ રોટી માટે બને, બીજો રોટલો ગાય માટે બને, ત્રીજો રોટલો કુતરા માટે બને, ને ચોથો રોટલો માણસ ખાતો. અટાણે ઝડપી જમાનો આવી ગયો. અડધી રાત સુધી માણસ એન્જિન વિનાના ડબ્બા રખડે એમ રખડતા હોય. સવારે નોકરીએ જવાની ઉતાવળ હોય, ઉતાવળમાં પુરુષ બીજો રોટલો ખાઈ ગયો ગાયનો. ગાય જેવો થઈ ગયો, ઘેરે બોલી નથી શકતો. બેહો છાનું મુના કા બેઠા. આ બીજો રોટલો પુરુષ ખાઈ ગયો છે, ત્રીજો રોટલો બાયુ ખાઈ ગયા છે. આ મગજ મારી એમાં ઉભી થઈ. હા, એની ચોખવટ નથી કરવી આપણે. આંગણે સાતુ બ્રાહ્મણ આવે દયા પ્રભુની ધર્મની, જે માણા દોથા ફરી ફરીને લોટ આપતા, તેથી માણસના ઘરમાં દાણા ન ખૂટતા. પછી ઝીકતા વલોણા ચોગટ થઈ ચાળેથી ઘોણ્યું કર, તેથી હારો હારી હીકતા હતા. શિરાવતા હામટું લોંધા માખણના લઈ અને ઝીકેથી કામ કરીને અમે વગડો જગાવતા હતા. એક જ ઓરડ્યો હોય એમાં રહોડું હોય એને ગામડામાં ઘોણ કે. પતિ પત્ની હામ હામાં નેત્રા લઈને છાશ ફેરવતા, ઘોણને ઘર બે ગાજતા હોય. માખણના પીંડા રોટલા માથે મૂકી અને બબે રોટલા શિરામણ કરી જતા, એ હાંક મારીને કામ કરી શકતા, ખાઈ કામ કરી શકે. અત્યારે ચા પીને છાપુ લઈને બેઠા હોય ને વાતું કરતા હોય, મોટા આ સરકારનું હાલશે નહીં તો તને બોલાવશે, તને ઘેરેથી રદ કર્યો છે.
ચા પીન છાપુ લઈને બેઠા હોય, ઈર્ષા બીજા ની કરતા હોય, કોઈ કે મગનભાઈ મકાન હારા કર્યા, એ કે લોન માથે કર્યા છે, કેદી ભરી લે, ભરવાન તે વેળી કર્યા છે, તારે ચૂલા ઉપર સુવાક થાય છે, એક નળી હું બદલાવી ને ન્યાય ડબ્બાના પતરા કાપીને ભરાવ્યા છે, એ એક નળી હું બદલાવી ને એક છોકરાઓને બે સડીયું સીવાડી દે, તું એક આદો નાળી વાળો લેંકો સીવાડી લે, નાળી વાળા લેંકામાં જેમ ઋતુ ફરે એમ લેંકામાં નાળી ફરે, આ સોમવારે આ બાજુ ટીંગાતી હોય તો ઓલા સોમવારે ઓલી બાજુ ટીંગાતી હોય, આ તો સારું લેંકો આડો નથી પહેરાતો, નહીતર ન્યાય નાળી નાખે, હા એ કે આઠ દી ઈ બાજુ હાકો એમ કાપો વારે એમ પહેરે, હા એનાથી આગળ તો બીજાના માટે છે અને ભલું કરવા માણસ ઈચ્છતો, ત્યારે માણસ દુઃખી ન થતો, કોકને સુખી કરવાના પ્રયત્ન કરતા ને એટલે પોતે સુખી થતા, હમણાં એક ભાઈને કોઈએ કીધું એ કે છગનભાઈ હમણાં મારુતિ લીધી, એ કે ભલે લીધી હમણાં ભટકા હે, તું પંખા વિનાની સાયકલ ફેરવે છે એટલે એને એવી ઝાંકવી એમ, બબે ઓટલા શિરામણ કરી જતા એ હાંક મારીને કામ કરી શકતા, હા અને વાળીએ વાળ ફરતો હોય સિચોળો હાલતો હોય એક એક માટલું ગોળ ખાઈ જતા, કોઈને ડાયાબિટીસ ન થતી, શું કામ શ્રમ જીવીને છાસ રોટલો અમૃત જેવા લાગે છે અને મહેનત વિનાના માનવીઓના દેહ દવાયું માગે છે, કામ કરે માંદા ન પડે, ભગવાનનો ન્યાય છે કે મહેનત કરે એને જ ખાવા દે, શેઠના કીરે આ જાંબુ અને અળદિયા બે હોય પણ ખવાય નહીં, ડાયાબિટીસ હોય, પછી પોતા કરવા આવે એ ખાતા હોય, હા શેઠ બેઠા બેઠા જોવે, હા મહેનત કરે માંદા ન પડે, હમણાં જમણવારમાં એક દાદા મારી બાજુમાં બેઠા હતા, ત્યાં જાંબુ ને અળદી આવ્યા ને તો કાળા ઠણક થઈ ગયા, કુતરું કોઈશ ગળી ગયું એમ, મેં કીધું કેમ બાપા, મને કે ખાવાના દિવસો આવ્યા પણ મોટે તાળા, મેં કીધું એમ કેમ, મને કે ડાયાબિટીસ આંટો લઈ ગઈ છે, મેં કીધું એક આદુ જાંબુ ખાવ, મને કે એક જાંબુ ખાવ તો બે ઇન્જેક્શન લેવા પડે, મેં કીધું તો તમારા માટે મોળો લાડવો જુદો બનાવી, મને કે મોળો લાડવો ખાવા કરતા મરી ન જાઓ, આ ધૂળ ફાંકતા હોય એવું લાગે, ગાડા જેવડો નિહાકો નાખ્યો, મને કે આ ડાયાબિટીસ હેરાન કરી દીધા છે, મેં કીધું ભાઈ ડાયાબિટીસ થાય છે શું કામ એ ખબર છે, તો કે ના, મેં કીધું જે પુરુષ એની ઘરવાળીને હેરાન કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય, એટલે સમજી લેવાનું કે આને એકલા એકલા નાસ્તો કર્યો જામનગર જઈને, પછી ઘેરે એની ઘરવાળીને છોકરા શિયાળામાં જાંબુ નળદિયા ખાતા હોય, ના કે મારું જુદું બનાવજો, તે જુદું જ ખાતું આખી જિંદગી, તે મોરું ફક વક વિનાનું બેઠો બેઠો ખાતું હોય, એ ચિત્ર કેવું લાગે, કપાયણે ઉંદરને કેળું ખાવું પડે ને વહમું લાગે એવું લાગે, હા ઉંદરને કેળું ખાવું પડે એટલે માથે આબ ફાટ્યો એવું લાગે, જે પુરુષ એની ઘરવાળીને દુઃખી કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય, આ ઘણા બહારથી નાસ્તો કરીને આવ્યો હોય ને ઘેરે એની ઘરવાળી કે વાળું કરી લ્યો, આ જ મને સૂરે નથી, તને ત્રણ દી સૂરે નહીં રહી, ઉપે ગળે ખાઈને આવ્યો, હા અને જે ભાઈ પોતાના ધણીને હેરાન કરે એને મોટી ઉંમરે ગોઠણે વા થાય, આ જેટલી બાયુના ગોઠણ પકડાઈ ગયા હોય એટલે સમજી લેવાનું આ બધો સેવાનો પ્રતાપ, એક બેન મને કે આઠ દિવસથી આ ગોઠણે વા થયો છે, દવા લીધી તો એ ફેર નથી પડતો, મેં કીધું કેરોસીન ચોળો કેરોસીન ચોળો, ત્રણ દિવસે મને મળ્યા, મને કે ત્રણ દિવસથી આ ગોઠણે કેરોસીનના પોતા મારું છું તો એ ફેર નથી પડતો, મેં કીધું કેરોસીનનું પોતું મારીને દિવાળી મૂકો, હાડમાં બેસી ગયો છે વા, ગોઠણ જાહે તો જ વા જાહે, કારણ કે ઓલાને ટાટા ખવડાવ્યા પેટા સોલી નાખે એવા, હા ચાર ચાર સવારી સાયકલું હકવી છે, સાયકલમાં ત્રણ છોકરા આગળ બેઠા હોય ને એક હાડા ત્રણ મણની ઓલી વાહે તેડીને કૂદકો મારીને બેહે, આખી સાયકલ ઝાડ થઈ જાય, ધોમ તડકાનો ટહેડે જતો હોય, આમ સળાહમાં સાયકલ જાતી હોય ને ઓલી પાછળ બેઠી બેઠી કે તમે કેમ કાંઈ બોલતા નથી, આને ઉપો હા સીડ્યો છે, આ ઘેરે ગયા પછી ત્રણ દી નહીં બોલે, તોય ઓલી બાઈને એમ ન થાય કે આ ચૂડલો તળાકા મારે થોડીક વાર ઉતરી જાય, આપણે જે પુરુષ એની ઘરવાળીને દુઃખી કરે એને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય, જે બેનું પોતાના ધણીને દુઃખી કરે એને મોટી ઉંમરે ગોઠણે વા થાય, ગયા ભાદરવામાં એક જણો શ્રાદ્ધ નાખતો હતો તો હેલ્મેટ ટોપો પહેરેલો અને કાગ કાગ કરે, મેં કીધું ભાઈ આ શ્રાદ્ધ નાખવું એમાં ટોપો હું પહેર્યો, મને કે તમને ન ખબર પડે,
પણ મેં કીધું આ છે હું એ કે બાપુજી નો સ્વભાવ બહુ ગરમ, નકામાં બે ચાચું મારી લી. હા, એક ભાઈ તો નેવા પાંચ ખાટલો ટાળીને શ્રાદ્ધ નાખતો હતો, કાગ કાગ કરે. કાગડો બાજુના મકાન ઉપર નિમાણો થઈને બેઠેલો, આમ ઊંચું જોવે પાછો નીચું જોઈ જાય. તો નાના ભાઈએ કીધું મોટા ભાઈને, મોટા રહેવા દે, બાપા આપણા મકાન ઉપર આજે આવશે નહીં. કેમ? એ કે વાહે બા ઉપાસ, હાથમાં હાણસી લઈને. તો ઓલો છોકરો કે ઘડી ઘરમાં જાઓ, ઘરમાં આને જીવવા ન દીધો તો કાંઈ નહીં, એક દી હેખે હરાજ તો ખાવા દો. તો એની બા લાંબો હાથ કરીને કે હું ઓળખું તારા બાપાને, કોઈ દિવસ ઘરનું ખાતું છે તો આજ ખાય, એ તો ક્યાંક હારું હારું ખાય ને આવ્યો હોય. એ બાય ઘરમાં વહી ગયા, કાગડો હડફ દઈને આવી ગયો. કાગડા થયા પછી આટલી થાકું, એ કેવા લાડ લડાવ્યા છે. એક ભાઈના બાપા ગુજરી ગયા ને, કોઈએ બાપાના દીકરાને પૂછ્યું કે તારા બાપુજી મરતી વખતે કાંઈ બોલ્યા? એ કે કાંઈક બોલવાના હતા પણ ત્યાં મારી બા આવી ગયા. એ કે આંખમાંથી બે આહુડા પડી ગયા પણ બોલી ન થઈ ગયા. એ કેવો કડે ચીડ્યો હશે, કેટલો દાબ હશે. હા, એક શેઠે કંપનીની બહાર બોર્ડ માર્યું હતું, એ કે 10 માણસોની જરૂર છે અમારે, પણ બધા ફરજિયાત પરણેલા હોવા જોઈએ. તો કોઈએ શેઠને જઈને પૂછ્યું, એ કે આ બધા પરણેલા હોવા જોઈએ એમ કેમ લખ્યું છે? એ કે પરણેલા જ જોઈએ છે, એને ગમે એમ ખકલાવો તો હામું ન બોલે. ટેવાઈ ગયા હોય ને બોલા, વાંટા તો હામી ઝપટું કરી લઈએ. હા, વાંટા કોઈને તુકારા ન ખમે. આમ તો એક વરસાદના બૂંદમાં અમૃત છે, એક ધરતીમાં અમૃત છે, ગાયના દૂધમાં અમૃત છે, બાયુની રસોઈમાં અમૃત છે. બાયુ રાંધીને ખવડાવે ને પુરુષ 100 વર્ષ જીવી જાય, અને હાથે રાંધીને ખાય તો 35 વર્ષમાં પૂરું થાય. ઘણા વાંટા કહેતા હોય, આવો ક્યારેક અમારા ઘેરે આવો, તારે ઘેરે હું ઠામ ઉટકવું આવું. આ ચૂલા ઉપર હાવણી છૂટા પડ્યા હોય, ઉપર વાહડા જેવા ઘરમાં આટા મારતા હોય. પણ એનાથી આગળ તો પોરોથી પાથરેથી વાળતા પરણલાને પારકી પ્રોણાગત મન ભરી માણતા હતા. લીધાનું યાદ રાખી વાળતા વ્યવહારસર, હાથનું દીધેલું હૈયેથી ભૂલી જાતા હતા. ભાઈચારો હતો ભારી, હાથ મારી નહોતી હાવ, ભૂખા સૌ ભાંડરોની ભાળ લેવા જાતા હતા. ગૌરવમય ગઈકાલ ગામડાની હતી દેવ, તઈ ગોકુળિયા કહીને કવિ એને લાડમાં લડાવતા હતા. હા, ઈ આપણું ગામડું. આ ગામડામાં એમ કે હાલો છાયસુ પીવા, છાયસુ પીવાનું કહીને લઈ જાય ને 32 ભાઈના ભોજન જમાડે, ઈ ગામડું. આ કે હલકું ખવડાવે પારે, અને શેરમાં કે ચાલો જમવા, જેને જમનો વાથી હોય આવો. જમવા જાય, ઝીણી ઝીણી વાટકી હોય, કાગળ જેવી રોટલી હોય, એ ઘરતણી ચીપીએથી પકડીને આવતો હોય, જાણી હરફ પકડીને આવતો હોય. એમ બે રોટલી મૂકીને ત્રીજી રોટલી પકડીને આવે ને એમ કે હવે આ છેલ્લી એક તો લેવી જ પડશે. હા, એક નહીં આવી તો ઈઠાવી લેવ. હજી તારે ઠેલી લઈને બજારે બટેટા લેવા ધક્કો થાય. હસે એનું વસે, બાકી હાથ ઘસે. હસે એનું વસે, બાકી હાથ ઘસે. હસે એનું વસે. હાસ્યરસના કલાકાર હતા શ્રી ધીરુભાઈ સરવૈયા. કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા.